विक्रवाद 2501 જેઠ વર્ષ 4 શુક્રવાર તારીખ 27/6/75 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનો શ્રી સમાધિ તંત્રમાં શ્લોક 58 પર શ્રી સુવર્ણપુરીમાં પ્રવચન સળંગ સહસ્ત્રનો નંબર 73 નમો નો સૌ હરિયંતાણમ નમો નો સૌ ઉજ્જયનમ નમો નો સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ఓంకారమిందు సంయుక్తం నిత్యం జయంతి యోగిన కామదం మోక్షదం శ్రీ ఓంకారాయ నమో నమః మంగళం భగవాన్ మంగళం గౌతమోని మంగళం కుంకుందారి ఉజేంద్ర మోక్ష మంగళం నమస్మరి స్వాదాయ స్వానుభూత్యాచాస్తి స్వాయ భవాయ సర్వమ త్రిభావ నిరుధ నిదాత నమో భావ સમાધિ તંત્ર ચાલે છે ને, અને સમાધિ થી વિરુદ્ધ ભાવ એનો નિષેધ કરે છે કે છે આત્માનુભવી જ્ઞાની જીવ વિચારે છે કે જેમ મૂઢ જેવું અજ્ઞાનતાને લીધે વગર સમજાવી આત્મસ્વરૂપ જાણતા નથી, વગર સમજાવી જાણતા નથી તો સમજાવી પણ જાણતા નથી એમ કેમ. હા, એની યોગ્યતા સિવાય જાણશે નહીં. તેમ તેમને આત્મસ્વરૂપ સમજાવવામાં આવે તો પણ તેઓ મૂંઢપણાને લીધે સમજવાના નથી. જેથી તેમને આત્મસ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન વ્યર્થ છે એમ જ માને. છતાં કે છે કે તમે એમ માનો તો બોલો શું કરવા, અમે પ્રશ્ન કરે ને માણસ. માહિતી કે છે ને, વિકલ્પ ઉઠ્યો છે છતાં એ નિર્થક છે એમ સિદ્ધ કરવું છે. આત્માની વાત જેના અનંત ગુણો ને અનંત સ્વભાવ, જે ગુણોની સંખ્યાનો અંત નહીં, જેના ભૂતકાળની આદિનો અંત નહીં, એના કરતા પણ જીવના ગુણો અનંત ગુણ. હા, અંત નહીં એનાથી અનંત ગુણ. ભવિષ્યકાળ છે અંત નહીં, એનો અંત નહીં. શું કે છે એનાથી પણ જીવના ગુણ અનંત ગુણ. જેનો ફિત્રથી અંત નહીં એનાથી અનંત ગુણા. આથી વાત છે એવા ગુણોનું સ્વરૂપ એને સમજાવવું, વગર સમજે પણ એ સમજતા નથી, વગર સમજાવી તેમ એ સમજાવે પણ મૂંઢ જીવ હોય નહીં સમજે. માટે કે છે એને સમજાવવું તેમની બાબતમાં સમજાવો કે ન સમજાવો બેવ સરખું છે. આ તો વિકલ્પ છે, અસમાધિ છે, એ સિદ્ધ કરવું છે. સમજાવવાનો વિકલ્પ છો એ અસમાધિ છે. હા હા, લખવા વખતે ઉઠ્યો તો છે, ત્યારે એમ કીધું બાપુ. એ ખરેખર વિકલ્પ એ મારું કર્તવ્ય નથી, અને વિકલ્પમાં ગુણો છે એ કઈ વિકલ્પમાં આવતા નથી, અને એ વિકલ્પ છે એ વાણીમાં આવતો નથી,
વાણી વાણીને કારણે નીકળે, વિકલ્પને કાળે વિકલ્પ થાય એથી વાણી નીકળે એમ નથી. અને વિકલ્પમાં સમજાવવાનું જ્ઞાનનો ખૂબ પણ છે, એ વિકલ્પમાં આવતો નથી. બિલકુલ નહીં, એમાં આવતો નથી. મેળ ભલે ખાય એવો જ વિકલ્પ ને એવી જ વાણી નીકળે, પણ નીકળે એને કારણે આ જ્ઞાનનો ખૂબ સમ છે કે આવું સમજો માટી ત્યાં એવી વાણી નીકળે છે એમ નથી. જેવો સૂક્ષ્મમાં સમજાવવાનો ભાવ છે કે આવું જ્ઞાન છે, જ્ઞાન એવું જ જ્ઞાનનો વિકલ્પ ઉઠે કે આવું સમજાવું, પણ એ વિકલ્પમાં કંઈ આ જ્ઞાનની સમજણ એમાં આવતી નથી. વ્યવહાર છે, વ્યવહારી વિકલ્પ છે એ કે છે. એને સમજાવવું તો એને સમજે, અને નહીં સમજાવે તો નથી સમજતું. કઈક કઈક એમાંથી કાઢશે આવું, તમે આમ કહો છો પણ નિશ્ચય થઈ જાય છે, વ્યવહારનો લોભ થઈ જાય, ઠીકરું છે ઠીકરું કાઢશે બાપા નહીં સમજાય. જેની સમજવાની લાયકાત નથી જ્યાંથી સમજે એ વિકલ્પ આવ્યો, વાણી વાણીને કારણે નીકળી એ વિકલ્પના એ કરતા નથી ને વાણીના એ કરતા નથી. આવી વાત છે. જ્યાં અનંત ગુણ અનંત વિનાના સંખ્યાએ એનું જ્યાં જ્ઞાનને પ્રતીત થઈ, એ પ્રતીતમાં કેટલી સામર્થતા છે, એ સામર્થ આગળ વિકલ્પ છે એની કાંઈ કિંમત નથી. હા એમ કે છે કેવું સારે કળશમાંથી એમ કીધું છે શુદ્ધ જ્ઞાન છે વિકલ્પ આવું છે એમ કીધું કળશમાં આવે છે બેઠે છે ખરું શુદ્ધ જ્ઞાન તો વિકલ્પ વિજ્ઞાન પણ શુદ્ધમાં કહું એવો જે વિકલ્પ ઉઠે છે ને એથી એને વિકલ્પ આવું કહ્યું છે. કળશમાં છે બેઠે કળશમાં બેઠે છે એટલે અનુભવ છે શુદ્ધ ના વિકલ્પ થી રહી એમ સિદ્ધવું છે. અનુભવ જે છે એ તો સૂતના વિકલ્પ થી રહી છે, ભેદ થી રહી છે. એ તો અનુભવ ગમે કે આત્મા છે, વિકલ્પ ગમે કે સાંભળને સાંભળવાથી ગમ થાય એવું આત્મા નથી. છતાં સાસ સમાવે ધરો ને જોઈ સુનાવ એક સોના ઉપર રહી કે મટી ગઈ છે એ તો આવે વિકલ્પ આવે તારી શૈલી હોય સુનો એના ઉપર મોટી વ્યાખ્યા લીધી છે એક શ્લોકની. હા એવી સાદવાદ શૈલી છે વિકલાજની કે એ આવે વિકલ્પ પણ વિકલ્પ નિર્થક છે એમ સિદ્ધ કરવા સમાધિને થતી છે. સાંભળનાર ને વિકલ્પ છે એ અસમાધિ છે સંભળાવનાર. આવી વાત છે તો વિતરાગ વસ્તુ વિતરાગ સ્વરૂપ છે આત્મા, એમાં વિકલ્પ ઉઠે અનંતા ગુણો અનંત ગુણો વિતરાગ સ્વભાવે વિતરાગ ભાવે અંદર વણાયેલા છે
કેમ કે વિતરાગ સ્વભાવ છે તો અનંતવાર ગુણો વિતરાગના ભાવે અવિના ભાવે રહેલા છે. એમાં એક વિકૃત તો એક ગુણની વિકૃત પર્યાય આ દોષ છે. શ્રીમદમાં આવે છે કે એક જીવને પણ યથાધર્મ પ્રમાણે તીર્થંકુટર બાંધે પણ બાંધે ને ખોડાય ખુશી થઈ જાય. એવું આવે છે એક જીવને પણ એવું પડે હા કઈ અપેક્ષા છે જાણી એ પુણ્યનો બંધ પડે છે ત્યાં અબંધ સ્વરૂપી ભગવાન અબંધ સ્વરૂપી સ્વરૂપ એનું છે. નિશ્ચયથી જોઈએ તો અબંધ તો નાસ્તિથી અસ્થિથી મુક્ત સ્વરૂપ જ છે. મોક્ષ સ્વરૂપ જ ભગવાન છે. અર્થ માન્યો છું કે હું રાગ વાળો છું એ માનતા છૂટી વસ્તુ છે એ છે એમને મુક્ત સ્વરૂપ છે. એવો જે ભગવાન આત્મા કે છે બીજાને સમજાવવું કે સમજી શકું વિશેષ જ્ઞાનીઓ મૂર્ખ જેવોને મૂળ શબ્દ છે ખરો ને આત્મ સ્વરૂપ સમજાવવામાં ઉદાસીન હોય છે. હા હું બીજાને સમજાવી દઉં નહીં સમજી જાય કોણ સમજાવે. ભોપાલમાં 40-45 હજારમાં એ મોટો ફંડા છે કોચું ભરાય ને લોકો 8 હજાર કેટલા 40-80 એ તો એની યોગ્યતા પ્રમાણે વાણી આવે વિકલ્પને કાળે વિકલ્પ હોય એથી બીજા સમજી જાય એવું કઈ નથી. હા હા એમાં તોફાન ઉપાય નથી નીકળી થોડા છોકરા એ ઉશ્કેરી હશે જ્ઞાન કર્યું છે પૂરું થઈ ગયું આપણે શું કહેવાય તીર્થનું આનું તીર્થ ગુણ જુદું છે ને તીર્થનું શું કહેવાય પૈસાનું પૈસા થોડો ફંડનું હે આ તીર્થ નથી વિચાર થઈ છે પૂરી થઈ ત્યાં કેટલાક છોકરા પૂરા થયા બજાય આના દર્શા ભરવા દઈએ એમ છે પૂરું થઈ ગયું પૂરું છે કોઈ તો એમ કહેતું હતું કે એ બધું એમ કર્યું બધું એવું રાજકુમાર સિંહજી નો વચન હતું ત્યાં ભરવા દેવું ભાવન કર્યું ઘણી પ્રકાર સંસાર એવો છે. હા હા તો વિકલ્પ સમજાવવાને ઉઠવો એ પણ દુઃખરૂપ છે એમ સિદ્ધ કરવું છે. હા મન્મથ ચેષ્ટા જે છે કે હું બીજાથી સમજું હું બીજાને સમજાવું મન્મથ ચેષ્ટા છે. હા 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 એમાં એને અભિમાન આવી જાય કે મેં બીજાને ખાવ સમજાવ્યા આ પુસ્તક બનાવ્યા અમે આ કર્યું અને આ વિચારના મોંઘા ભાવે વેચ્યાથી આમ થયા હે તમારો મોંઘા ભાવે આપે છે ને એ આ તો પૈસા આપે છે ચાલ મોંઘા ભાવ અરે કોણ આપે કોણ નહીં. હા હા મૂર્ખ જેવો બહિર્મુખ હોય છે જોયું બહિર્મુખ એની દ્રષ્ટિ નિમિત્ત ઉપર રાગ ઉપર કે એક સમયની પર્યાય બહિર્મુખ છે એના ઉપર. હા કેમ કે પર્યાયની પાછળ આખું દ્રવ્ય જે છે એ તો અપ્રગટ છે એની પર્યાયમાં એ દ્રવાયું નથી અને એક સમયનો જે પર્યાય છે એનું વલણ આમ છે રાગ ઉપર બહિર્મુખ વર્ણન છે પર્યાય. હા
જે પર્યાય છે જેની એના મુખ સન્મુખ ન થતા, જેનામાં જેની નથી તેના તરફનું એનું વલણ છે અનાદિ. મૂરખ જેવું બહિર્મુખ હોય છે તેમની દૃષ્ટિ બાય વિશ્વ તરફ હોય. વિષય એટલે બાર વલણ, વિષય એટલે એકદમ શબ્દરૂપે એમને રાગ ઉપર એનું વલણ જ્ઞાન હોય છે. બહિર્મુખ એમ દૃષ્ટિ હોય. હા, કારણ કે તેમને આત્મસ્વરૂપ જાણવાની બિલકુલ જિજ્ઞાસા. ઓહો, અનંત આનંદનો સાગર, અનંત પ્રભુતાના શક્તિથી વણાયેલો પ્રભુ, અનંત પ્રભુતાના ગુણ છે એમાં. એને જાણવાની એને અંતર જિજ્ઞાસા. આ કરું, આ કરું, આ કરું, બહિર્મુખ દ્રષ્ટિ. મંદિર બનાવવું, દાન આપવું, લોકોમાં બહાર પડવું, લોકો મને સારો કહે, એવી અજ્ઞાનીની દ્રષ્ટિ બાય ઉપર છે. એ કહે છે એમને આત્મસ્વરૂપ જાણવાની બિલકુલ જિજ્ઞાસા રૂચિ હોતી નથી. તેઓ સદા વિશ્વમાં રત હોય છે, એટલે પર તરફના વલણમાં રત હોય છે. શબ્દ રૂપ રસ ગમ સ્પર્શ એમાં પર તરફના વલણમાં જ એનું રત પણ છે. અંતર્મુખ ચીજ શું છે એના તરફ એનું લક્ષ નથી. ભગવાન પરમાત્મા બિરાજે સમાહા, એના સન્મુખ ને એનું માચન નથી. એક સમયની પર્યાયમાં આમ વલણ છે, વિકલ્પમાં દયા પાડી, ભક્તિ કરી, વ્રત લીધા, તપ કર્યા. હા હા, એથી વિશ્વમાં એ રપે એટલે પરતર્ફમાં લીન છે. હું બીજાઓને સમજાવી દઉં એવી બુદ્ધિ જ્ઞાનીઓને હોતી નથી. હા હા, કારણ કે તેઓ જાણે છે કે કોઈ કોઈને સમજાવી શકે. સુજનજી, આ ખરું એમ દેખ્યું જ્ઞાનાનંદ મારે કરતર તો એ છે. હા, કારણ કે જાણે કોઈ કોઈને સમજાવી શકે નહીં એટલે અંદરમાં જોર માં ન આવે એમ કે છે. વિકલ્પ આવે પણ એનું કરતા ન થાય, એનો જાણનાર રહે, જોર ન આવે એમાં કે આને સમજાવી દઉં ના સમજી જાય. એ ભાઈ સાહેબ વ્યવહાર તો એમ જ આવે ને, શુદ્ધ પરિચિત અનુભૂતા. રાગ થી રહી એવું ભગવાન આત્મા એની વાત સાંભળી નથી. એ તો બરાબર કે ને, રાગ ની વાત ત્યાં સાંભળી છે કે પુણ્ય કરવું, દયા પાવીને ભક્તિ કરવી, અને રાગને ભોગવવાની વાતે સાંભળી છે. પણ રાગ રહી એકત્વ સ્વભાવ ભગવાન આત્મા, રાગથી વિભક્ત ભાવથી એકત્વ એની વાતે સાંભળી નથી. એ તો એનું સ્વરૂપ કે છે, સંભળાવનાર પણ એમ કે છે. આવું તો મારું એવી છે. અહીં તો અહીં કેટલી કોશો કે પૈસા શાસ્ત્ર બનાવ્યું ખબર.
વિકલ્પ કર્યો હું કરવા, બાપુ વાંધો ને એમ ન પકડાય. વિકલ્પ આવે અને વાણીને ખાવી વાણી નીકળે. વિકલ્પ આવ્યો માટે વાણી નીકળે એમ નહીં, અને વાણી નીકળવાની છે માટે વિકલ્પ આવ્યો એમ નહીં, અને વિકલ્પ આવ્યો માટે આત્માએ કર્યો છે એમ નહીં. હા, સ્વભાવ શું કરે? જ્ઞાન સ્વભાવ રાગના કણને કેમ કરે? રાગના કણને કરે તો તું નિર્વિકારી સ્વભાવ વિકારમય છે મને. ઘણી વાત છે ભાઈ. જ્ઞેશ્વરને સર્વજ્ઞ પરમેશ્વર મારક અનુકૂળ છે કે છે, તેમને બરાબર ખ્યાલમાં છે. દરેક પદાર્થ પોતપોતાની મર્યાદામાં સ્વયંપ્રણમે છે. કોઈ કોઈને આધીન નથી, તેમ કોઈ પદાર્થ કોઈનો પ્રણમાં એવો પ્રણમતો નથી. મોક્ષ માર્ગ પ્રકાશમાં આવે છે. સમય સાથ એક ગાથા એક ત્રણ ત્રણ સમોતે. હા હા, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. એક વસ્તુ બીજી ચીજને કાંઈ કરી શકતું, એને લાભ આપી શકતું નથી, એને નુકસાન કરી શકતું નથી. એને વિકલ ભાઈઓ આર્થિક દેશમાં છે, વકીલ હતો કે રજા નહીં, એને કોઈની શક્તિ એવી છે ભેજાની કે 3 લાખ રૂપિયાનું ભેજવું માગે છે. એનું ભેજું છે પારસી સંકોપાંક્ષમાં. હું કહેતું છું સાંભળ્યો આપણે કોઈ કારણ ચેતચંદી કે ભેજાના 3 લાખ માગે છે. 3 લાખની એમ એને ભેજવું આપણે અમને આપ મગે મરે તો કોઈ બીજું કહ્યું છું. માં કોઈ કહેતું કોઈ લશ્કરનો જ મોટો છે માણસ, એ છૂટો થવા માંગે એમ કું કહેતો હજી બહાર નથી એમ પણ આ ખબર ભરા ખબર ભરા છે. કોને કોણ કરે? ના ના, પોતાને પોતાને સદવીનો મોહ. ખબર થશે લોકોમાં. હું કહેતો છું પતરા માર્યા પૂનામાં ને અમદાવાદમાં બસ ને છોકરાઓ વાત કરતા હતા. બંધ ક્યાં? એમ હા, પણ શું બધો ખબર છે ભાઈ. આ ખબર છોડવાની વાત છે. વિકલ્પ ઉઠે સમજાવવાનો એ ખબર છે. અનંત કાળથી વિકલ્પની જાળમાં રોકાઈને ચૈતન્ય ભૂલી ગયો. શાંત રસનું સાધન થયું અનંતા ગુણો. હા હા, સંખ્યાએ જેનો ગણતરીનો અંત ન આવે અતિ શું ચીજ છે? સ્વભાવ છે ને કાળની છીર. કાળનો અંત ક્યાં? એમ ખેતરનો અંત ક્યાં? એમ ભાવની સંખ્યાનો અંત ક્યાં? હા હા, એક સમયમાં ત્રણકાળમાં સમય કરતા એક સમયમાં અનંત ગુણની પર્યાય અનંત ગુણી
એ હિંમતભાઈ હવે ત્રણ ખાની પછી કેટલી એ પ્રશ્ન કયો પ્રકારમાં મૂક્યો હતો. એક સમયની પર્યાય છે એની સંખ્યા કેટલી કે ત્રણ કાળના સમય કરતા અનુગુણ સંખ્યા એવી પર્યાય અનાદિ અનંત એની એ કેટલી ત્રણ કાળથી જાજી અનંતગુણની અનંત પર્યાય છે ને ગુણો જે અનંત છે સંખ્યા ક્ષેત્ર થી અનંત ગુણા એનો અંત નથી આમ અહીં અંત નથી સંખ્યા એની પર્યાય પણ એટલી છે ને એક સમયમાં અનંતના ગુણની અનંત પર્યાય છે એ અનંતની પર્યાય કેટલી થઈ કે ક્ષેત્રના કાવથી ક્ષેત્રને ક્ષેત્રથી એક સમયની પર્યાય અનંત ગુણી થઈ ગઈ જીણી વાત થોડી પડશે. એવી ને એવી પર્યાયો પાછી અનંતી અનંતી અનંત આમ અનંત આમ કાળ થોડો એનાથી પર્યાય જાગી પણ પાછી એની પર્યાયનો કાળ આમ ગયો ને. હા હા એક વાર વાત મૂકવાની થઈ સાચી વાત ઓહો નિર્વિકલ્પ સાગર ધનુ પીડ્યો સાકો એ બધાના પરમાણુનો આમ ને પર્યાય આમ ને એક પ્રદેશથી એક પરમાણુ જાય આમ ને ત્યારે સમયનું માપ ત્યાં આવી જાય છે ને એટલામાં એ કાળદ્રવ છે અને એક પ્રદેશ એક પરમાણુથી પ્રદેશથી ખસીને બીજે જાય એટલામાં એક પ્રદેશ કહેવાય છે. એ પ્રદેશમાં એક પરમાણુ જેટલી જગ્યો છે છતાં અનંત હારે છે છતાં એ પ્રદેશનો અનુકૂળ ભાઈ પણ એ જાણે કોણ એ તો બધી વાત થઈ પરની પણ જાણનાર કોણ એને કે આમ છે ને આમ છે ને આમ છે ન્યા થાય છે એની તો એને ખબર નથી હે પરમાણુ આમ જાય છે ને એની સમય એક પછી એને સિદ્ધ થઈને પછી આવી જેટલું ત્યાં દરવ્યું છે ને એટલામાં એવી એને ખબર છે ત્યાં. હા હા ને એક સમયમાં પરમાણુ છ જરા લોક જાય ને એને ખબર છે. હા એ ખબર નો કરનારો એનાથી જુદો રહીને જાણે છે. હા આવો જે ભગવાન જ્ઞાન સ્વરૂપી શુદ્ધ જ્ઞાનમાં પણ એટલી તાકાત એની છે. હા એના માચમ આગળ રાગના માચમ ક્યાં રહ્યા. હા એ ચીજને કે છે સમજાવવામાં કોઈ પદાર્થ પ્રણમાં એવો પ્રણતો નથી એકબીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી એવો વિશ્વનો અપર નિયમ છે. વિશ્વનો અપર નિયમ છે તેથી પરસંબંધમાં તેમને બિલકુલ કરતા બુદ્ધિ નથી. આ સંબંધીના વિલંબમાં ચેઠિયાનો બહુ વારંવાર પ્રશ્ન હતો વિશ્વની વ્યવસ્થા બરાબર છે એમ બહુ વારંવાર શીખ્યો આમાં જરી ફેર પડી ગયો મોટો જ્ઞાનીને દુઃખ ન હોય એમ કે જ્ઞાનીને આનંદની મુખ્યતાથી દુઃખ ગૌણ હોય એમ કે કદાચ પણ વેદનની અપેક્ષા એ મુખ્ય ગૌણ છે જ નહીં. એ તો મુખ્યતાની અપેક્ષા એ ગૌણ છે પણ એક સાથે ગણીએ તો ગૌણ છે જ નહીં. આનંદ ને દુઃખનું વેદન એક સમય છે એ તો હા એક પર્યાયના બે ભાગ વસ્તુ સ્થિતિ એવી છે એમાં કોઈની કરેલી ક્યાં છે એ વસ્તુની આવી મર્યાદા જ આવી છે. હા ભગવાને તો જણાવી છે ભગવાને કંઈ કરી છે. હા હા તેથી પર સંબંધમાં તેમને બિલકુલ કરતા બુદ્ધિ નથી ને
એને પર્સ મંદિરમાં આમ કરી દઉં, આમ કરી દઉં, આની પાસે આમ જાઉં, એની પાસે આમ જાઉં, તે સમજી જાય, પછી મારી વાત કબૂલ કરે, કબૂલ કરે તો મને હારો ગણે, એ બધો મિચ્છા દ્રષ્ટિનો ભાવ છે. હા હા, સમજાવું કાંઈ સમજભાઈ, આવો જણો મારે છે. હા દીકરો આવ્યો સાંગલી મારે છે, કેટલા ત્રી ભર્યા છે, કઈ ખબર ન પડે, રવણું રવણું હે રૂપચંદભાઈ નો દીકરો આવ્યો, પણ ગંગાબેન ખબર છે મળ્યો. હા હું મારી પાસે 30 વર્ષ આવ્યો, સાંગલી મારે છે, અજાણ્યો પૂર્ણ જથ્થો આવે છે, હીરાલાલ પૂર્ણ આ તો પૂર્ણ કોઈ જોયું નથી. રૂપચંદ નો દીકરો છું, ઘરમાં અમારે બેન નો દીકરો થાય, દાદા નો દીકરો, એકલી મજૂરી કરે, મજૂરી કહેવાય ના રોવાની બીજું. જીવન તો જોવું ક્યાં, બહારમાં ક્યાંક ઘર ખાઈ થી આજીવિકા મળે, રીતસર જીવન જાય તો આપણે ઠીક કર્યું કહેવાય, સમજાય. બીજા પ્રમાણમાં ક્યાંક રીતસર પેદા થાય, રીતસર દીકરા દીકરી ભરે અને આમ ઠીક કહેવાય, હવે એમાં ધૂળમાં હું તું. સારો ભગવાન અંદર બિરાજે છે, તમને એની કિંમતું ન મળે, એના માતમ ન મળે. બહારની હરખાએ રાખવામાં જિંદગી જાય, સમજાવું કાંઈ. જ્ઞાની તો વિકલ્પ છે એનો એ કરતા નથી, હા તો એને જોર વિકલ્પમાં ન આવે. હા અથિરતાને લીધે જ્ઞાની ને બીજાને સમજાવવાનો કદાચ વિકલ્પ ઉઠે, કદાચ વિકલ્પ ઉઠે આવે, પણ અભિપ્રાય માતાનો નિષેધ છે. હા અભિપ્રાય તેને સ્વીકારતો નથી, અભિપ્રાયમાં તો ભગવાન ત્રિલોક નાથનો સ્વીકાર છે. હા એક સમયની અભિપ્રાયની પર્યાય જેની અંત નથી, સંખ્યા એવા અનંત ગુણનો એક રૂપ, એનો જેને અંતર અભિપ્રાય બેઠો, હા એને એક ગુણની વિપરીત પર્યાયનો વિકલ્પ, એના માતમ શાહ, સમજાણું કાંઈ. હા બોલો, સમજાવા જાય સુશીલ પરદેશમાં મોપતિ લઈને જાય છે, એક છોડીને હોય ખમ. હા સમજાવી બાપુ, સમજાવવા માટે ક્યાં જાય, તું તો સમજી. હા વિકલ્પ વિજ્ઞાની ચીજ છે, એ વસ્તુ અનંત ગુણને જ્યાં ખબર હોય ત્યાં વિકલ્પ તૂટી જાય. સંખ્યા વિનાના ગુણ, સંખ્યા વિના એટલે બે હદ ગુણોનો પિંડ કરવું, એને હું સન્મુખ થતા આવો કરવું, એટલે એનો વિકલ્પની એકતા રહે જ નહીં. હા હા સમજાવું કાંઈ. અને વિકલ્પની એકતા રહે ત્યાં એની અનંતા ગુણો, અનંત અનંત સંખ્યા એ થયા એમાં એને ખબર નથી. ભલે એ ભણ્યો હોય, શાસ્ત્રની વાતો કરતો હોય, હા
સમાધિ તંત્ર છે. સમાધિ છે એ સિદ્ધકર્મ છે. હા, ધર્મી ને વિકલ્પ આવે પણ એ અસમાધિ છે. રાગ છે, અસમાધિ નું કર્તવ્ય કેમ સ્વીકારે? હા, પણ અભિપ્રાયમાં તેનો નિષેધ છે. કારણ ભાષા વિજ્ઞાન પ્રમાણ વિકલ્પ થી નિરપેક્ષ છે. શું કે છે? વિકલ્પ નો છે એનો અભિપ્રાયમાં નિષેધ કેમ? કે ભાષા વર્ગના જે નીકળે એને વિકલ્પની અપેક્ષા નથી. હા હા હા, સમજાણું કાંઈ એ કે. હા, ભાષા વર્ગનાનું પરિણમન વિકલ્પની અપેક્ષા વાળું નથી, નિપેક્ષ છે. હા હા, રાગ ને કર્મની અપેક્ષા કોઈ નથી, એમ બાણી નીકળવાને વિકલ્પની અપેક્ષા નથી. હા હા હા, વાણીને કાળે વાણી જડથી નીકળે એને પરની અપેક્ષા હોય ને નિરપેક્ષપણે નીકળે છે. હા હા, વિકલ્પ શું માટે વાણીનું એ રીતે પરિણમન થયું એમ નથી. ભાષાના સ્વકાળે પરિણમન થાય એને વિકલ્પના જ્ઞાનની અપેક્ષા નથી. સમજાણું કાંઈ? હું ક્યાંક અટક્યા કોણ ક્યાંક અટક્યા પણ અટક્યા પડ્યા છે, ભટકે છે કે છે. હા, શું ભાવમાં અટકે અને એનાથી હું કામ કરું છું વાણીનું. મારો ભાવ આવ્યો હોય એવું જ વાણી નીકળે છે. માટી મારી અપેક્ષા છે વાણીને બિલકુલ જુઠ છે. હા હા, જેમ રાગ થવાને પરની કઈ અપેક્ષા નથી, એમ સમ્યક દર્શન થવાને રાગની મંદતા કે પરની અપેક્ષા નથી, એમ વાણીને નીકળવાને તે કાળે તે વાણીનો જન્મ ક્ષણ છે, તે વાણીની ઉત્પત્તિનો સ્વકાળ ક્રમમાં એનો છે, એને વિકલ્પ આવ્યો એ અપેક્ષા નથી. હા હા હા, એવું વસ્તુનું સ્વરૂપ. વિકલ્પના કારણે ઉપદેશ વાણી નીકળે છે એમ કે હું કદી માનતો નથી. હા હા, વિકલ્પ વિકલ્પને કારણે, વાણી વાણીને કારણે, અને જાણનારો જાણનારને કારણે જાણે. હા, આવી વસ્તુની સ્થિતિ છે. નવરા ક્યાં સમાધિ? નવરા રા ગંદા કર છોકરા ને ધણી ને ભાઈ ને મકાન ને એમાં હાથું. હા હા, પરાધીન બુદ્ધિમાં જીવન અને એમાં જીવન જાય જાય ફરવા તો રહે. હા, ખરેખર તો વિકલ્પ ઉઠે એને આત્માની અપેક્ષા નથી. કીધું ને, રાગને ઉત્પત્તિ પર ચતુર્થની અપેક્ષા નથી, એમ વિકલ્પ ઉઠે ને પરની અર્થને આત્માની અપેક્ષા નથી. તે કાળે તે ગુણની તે પર્યાયનો કાળ સ્વતંત્ર તેથી ઉત્પન્ન થાય છે. હા હા, ઉપાદાન કામ્યા શુદ્ધ પર્યાય રાગ પોતે
રાગ નું કારણ રાગ. આમ કે મિથ્યાત ઉપાદાન એમાં માર ટેન્શન દેખાય, એટલે કારણ મિથ્યાત કર્યું એમ છે. એ તો વ્યવહાર થી વાત કરી, ઉપાદાન નો વ્યય થાય ને ઉપાધિ થાય, પણ એ તો ઉપાધિ જે પર્યાય છે એ કાળે તે જ પ્રકારે થવાની છે. ઉપાદાન નો વ્યય થયો માટે થઈ છે અહીં. હા, એમ નથી. વિકલ્પ આવ્યો અને તેનું જ્ઞાન, વિકલ્પ એવો આવ્યો એવું જ્ઞાન આ થયું એમ નથી. જ્ઞાનનો જ પર્યાય તે કાળે સ્વને પર ને પ્રકાશે એવો એ પર્યાયનો સ્વકાળ છે. વિકલ્પથી જ્ઞાન નહીં, જ્ઞાનથી વિકલ્પ નહીં, વિકલ્પથી વાણી નહીં. આવું સ્વરૂપ છે સત, અને સતનું સત પણ આવું છે. એને ગોટા વાળશે જાય છે મહારાષ્ટ્રના અવતાર મહા. અસ્થિરતાને લીધે જ્ઞાનીને બીજાને સમજાવવાનો કદાચ ઉઠે, પણ ભાષા વગેરે ઉપર વિકલ્પ નિરપે છે, સ્વતંત્ર છે. આમ જ બોલું માટે વાણી નીકળે છે. જ્ઞાનમાં એમ ખ્યાલ આવ્યો આવી વાણી હોય એને આ રીતે સમજાવું, માટે વાણી એવી આવે એવું નથી. જ્ઞાનની પર્યાયથી નિરપેક્ષ વિકલ્પ, વિકલ્પની નિરપેક્ષ વાણી, અને વાણીની નિરપેક્ષ વિકલ્પ, અને વિકલ્પની નિરપેક્ષ જ્ઞાન તમારે થવું. આવો માલ છે સતનું, આવું સ્વરૂપ છે. વિકલ્પને કારણે ઉપદેશ વાણી નીકળે એમ કેવું કદી માનતા નથી. મારું સ્વરૂપ તો જાણવું દેખવું તે છે. રાગ અને વાણી નીકળી તે સમય જે પ્રકારની એવું જ અહીં જ્ઞાન થાય, એ અસ્થિ છે માટે અહીં જ્ઞાન થાય એમ નથી. મારો પર્યાયનો જ્ઞાનનો સ્વભાવ એ રીતે સ્વ પરને જાણવામાં ઉઠી પર્યાય પરને જાણવા પર એવો આવ્યો માટે ઉઠી છે સમય, એ સમય જ્ઞાન થાય છે. એ જ્ઞાનનો સ્વભાવ છે. સ્વપરનું સામર્થ્ય જાણવાનું કૃતાથી થયું છે, વિકલ્પની નિરપેક્ષ અને વાણીથી નિરપેક્ષ. જ્ઞાનમાં વાણી જણાય એથી વાણીને કારણે જ્ઞાન થયું છે એમ નથી. એ જ્ઞાન થયું છે વાણીની અપેક્ષા વિના નિરપેક્ષ સ્થિતિ છે એમ. વાણી પણ આ જ્ઞાન ને વિકલ્પની અપેક્ષા વિના નિરપેક્ષ પણ નીકળી છે. સમજાય? આવું વાત છે, આવું જેનું સાંભળવા રોકાય કોણ? એ મોટી વાતમાં હોય તો માણસ ભેગા થાય, બહુ આ લાગે. તે સિવાય હું બીજું કાંઈ ન કરી શકું. જાણવાના ભાવ પણ મારા તે સમયમાં પરની અપેક્ષા રાખ્યા વિના જાણવાનો ભાવ મારો મારાથી થાય છે. જો કંઈ કરવાનો વિકલ્પ ઉઠે, રાગ ઉત્પન્ન થાય વિકલ્પ. વાણીનો તો હું કદી કરતા છું જ નહીં,
અને વાસ્તવમાં વિકલ્પનો પણ કરતા નથી. ઉઠે ખરો રાગ આવે, દ્રષ્ટિની અપેક્ષા એ સ્વભાવની અપેક્ષા. બાકી પ્રિન્મન રાગનું છે જ્ઞાન જાણે, જાણવાનું કીધું ને, મારામાં પ્રિન્મન રાગનું છે એમ જ્ઞાન જાણે. હા હા એનો અર્થ થયો ને કે કરતા કોણાની બુદ્ધિ નથી, પણ પ્રિન્મન થાય છે એટલો કરતા શું એમ જ્ઞાન જાણે. પ્રણમૂતિ કરતા એ હિસાબે જ્ઞાન જાણે કે રાગ આવે એ પ્રણમ છે. હા 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 આવી વાત જીણી પડે ને. હમણાં તો આ સાગાપુરની શાંતિનું મારું છે ત્યારે. હા ચૈતન્ય સ્વરૂપ સ્વસંવેદન કેમ છે? ભગવાન આત્મા તો સ્વ પોતાથી સંપ્રતક વેદાય એવું છે. પરથી સાંભળવાથી જણાય એવું નથી. હા સાંભળ્યા વિના જ ખા જાણે છે. આ દેશના બધીને સાંભળવાનું જે જ્ઞાન પોતાનું, પણ તેને કારણે આત્માનું જ્ઞાન થાય એમ નથી. આવી વાત છે. દેશના લંબી ના થાય ને એ તો એક અપેક્ષા જણાવે છે. બાકી થાય છે વાણી સાંભળ્યું ને જ્ઞાન થયું કે વાણી થયું નથી, ચિંતક પોતાથી થી એક આવે પણ, તે પણ પરલક્ષી જ્ઞાન સ્વસંવેદનમાં અપેક્ષા રાખતો નથી એને. હા 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 પરલક્ષી જ્ઞાન એ સ્વસંવેદનમાં અપેક્ષા રાખતો નથી એને, એનાથી પણ નિરપેક્ષ છે. મારા એવું માણસ છે આ તો બધું નીચે 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 એટલે સત્ય. હા સત્યામ છે વસ્તુનું સત્ય, સતનું સતપણું જ આવું છે. બીજી રીતે તું કહે તો એ સતપણું એમ નથી. વસ્તુને વસ્તુ તરીકે રાખજે ભાઈ, શ્રીમદ કહે છે ને વસ્તુને વસ્તુ તરીકે રાખજે, ફેરફાર ન કરીશ નહીં. કે અમને આ વિકલ્પ આવ્યા માટે લાભ થયો, સાંભળવા માટે લાભ થયો, સંભળાવવા માટે બીજાને લાભ થાય, એમાંથી મને લાભ થાય ને, ધર્મ પામે બધા એમાંથી કંઈ ભાગ આવે કે નહીં? કેમ ધર્મ પામનારાનો ભાગ દસમો ભાગ આવતો છે કેટલામાં? ધનભાઈ બોલા, મેં એમ કહ્યું છે પૈસા કમાય એનો દસમો ભાગ દાનમાં આપવો. સ્વામી કાર્ત ભંડો આપી શકે ને એને આપવો, એ તો રાગનો ઘટાડો એની વ્યાખ્યા કરી છે. સમજાણું? આમ તો છઠ્ઠે ભાગે આપે, મૂડીનો તો છઠ્ઠે ભાગ ન આપે, પણ કમાણીનું કમાણીનું દસમો ભાગ તો આપવો હતો. 100 રૂપિયા પહેલા થાય 10 રૂપિયા તો દેવા, એટલું રાગનું મંદનું એને થાય એમ, એટલું બતાવું એમ બતાવું છું. આ એક વાર કે દેવા લેવાની કઈ આત્મા કરી છે કે નહીં? તો જે વખતે એમ સમજાવું ત્યારે શું સમજાવું? દાનના અધિકારમાં આવ્યું, લોભરૂપી કુવાની ભેખડમાં ભરાયેલા એવા પ્રાણીના દાનમાં ઉદ્ધાર માટે હું આ ઉપદેશ કરીશ. જો થઈ ગઈ પરમાનંદની આચાર, દાનની પહેલી ગાથા, ત્રીજી ગાથા. કુવાની ભેખડમાં ભરાયેલા જે માણસો હોય, ભેખડ હોય ને અંદર કુવામાં, અંદર અંદર મૂળ ચક્કર પથ્થર એટલે એમ જે લોભરૂપી ભેખડમાં ભરાઈ ગયા છે,
લુભિયા એની સંતુષ્ટાઈ ટાળવા થોડો ઘણો દાનનો અધિકાર થઈ શકે. એ વખતે વિકલ્પ આવ્યો છે એના જ્ઞાતા છે, વાણી વાણીને કારણે નીકળે છે એવું વાત છે. હા હા, ત્યાં પરદેવી ભાવી દયા અરે બસ યાર જ મારે વિચારી અરે આવા જન્મા જન્માને સપને સાંભળવા મળે નહીં, સાંભળે તો એ સમજો, એ તો ખરે સમજે ત્યારે આ સમજો કહેવાય. હા સાંભળવા મળ્યું કોઈ શું છે અને પરલક્ષી ઉઘાડ થયો એ થી શું થયું? હા એ કે છે મારું સ્વરૂપ ચૈતન સ્વરૂપ તો સમજ ભગવાન આત્મા પોતાના પ્રત્યક્ષ સ્વ અનુભવની દશાથી પ્રાપ્ત થયો છે. હા હા વાણી કે વિકલ્પ દ્વારા કે બીજાને સમજાવી શકાય એવું નથી. માટે જ્ઞાની મુખ્યતયા બીજાને ઉપદેવાની પ્રવૃત્તિ પડતા નથી, મુખ્યતયા નથી, મુખ્ય તો જ્ઞાતા દ્રષ્ટામાં રહે છે એનું કર્તવ્ય છે. પણ ઘણું પણ એ વિકલ્પની દશા નબળાઈથી આવે ને તેઓ સદા પોતાનું આત્મે સાધવામાં તત્વ રહે છે. કદાચ ઉપદેશાદીની વૃત્તિ ઉઠે મોક્ષ માર્ગમાં આવે છે. મુનિને અશુભની તો વાત નથી, પણ ધર્મલોભી દેખીને કોઈ શુભ ભાવ આવે તો એને એ જાણે શ્રદ્ધામાં એને લાભ ન માને. ઘણા જીવોને ઉપદેશ આપ્યું આપણને કંઈ લાભ થશે કે નહીં? આ પુસ્તકો બહુ બનાવીને વેચવા મોંઘે ભાવે એમાં લાભ થાય કે નહીં જીવને? એ રામજીભાઈ નથી કરતા બધું પ્રમુખ થઈ છે. અત્યારે પણ કોણ છે અત્યારે? હા એ તો નિમિત્તથી વાત થાય તો એમ થાય ને. જીવની જે સમયની જે પર્યાય એને કાળે થાય એને કોણ કરે? એની પર્યાય નો કાળ તો એનાથી એમ જશે એ વાત છે. જવાબથી બોલાય તેમ જ કહેવાય. તે તું પ્રભુ એ આપ્યો નથી આપવું ભરતું ચરણાધીન આત્મસિંહમાં એક નિમિત્ત અમને અમારું આશો આવું એ ખ્યાલ નહોતો. આવો ભગવાન માચનું આવું પદાર્થ આનંદનો દાયક અનગણનો દાયક તારનારો આ એવી અમને હું આ છું એ ખબર નથી. જેથી એ આવો તો છો એવું જે સમજાયું એને તમે આપ્યું એમ કહેવામાં આવે. કરણ તારણ આવે ચિન્નાનંદ તારી આનંદ બધા અંગે નિમિત્તની પ્રથમ શૈલી બરાબર. હા હા વ્યવહારનો વિષય છે ને, આદરણીય નથી પણ વિષય છે કે નહીં એનો? નહીં તો નહીં ન કહેવાય,
એમાં બે વિષય છે, વિરુદ્ધ વિષય છે. નિશ્ચયનો વિષય સ્વ આદિ વ્યવહારનો વિષય પર રાગ આદિ કે પર્યાય વિષય છે કે નહીં? હા હા, જ્ઞાની મુખ્યતા બીજાઓને ઉપદેશ દેવાની પ્રવૃત્તિ પડતા નથી. તેવું તો સદા પોતાનું આત્મિક સાધન તત્વ કદાચ ઉપદેશની પ્રતિ ઉઠે તેની મુખ્યતા નથી, મુખ્યતા નથી. એમ તે વખતે પણ તેમને ચૈતન્ય સ્વરૂપની ભાવના હોય છે. વર્ણન તો ચૈતન્યના સ્વભાવ સન્મુખમાં જ હોય છે. પરોપદેશની પ્રવૃત્તિનો વિકલ્પ એ શું રાજ છે? મારે ઠીક પૂછ્યું ગાથામાં છે એનો વિસ્તાર. અને એટલું ટીકામાં એટલો બધો નથી, એટલું વિસ્તાર સારું કહે. એ આત્મ સ્વરૂપની પ્રાપ્તિમાં બાધારૂપ છે એ પરોપદેશની પ્રવૃત્તિનો વિકલ્પ, આત્મ સ્વરૂપ પ્રાપ્તિમાં વિઘનરૂપ છે. સારી વાત મારી. માટીયા રાગના વ્યામોહમાં પડી જ્ઞાની કદી આત્મહિત ભૂલતા નથી. વિકલ્પમાં વ્યામોહ પડીને બીજાને સમજાવું મારા કરું મને માને મારી કિંમત કરે અમને આવડે છે તમને સમજાવતો થતી છે બાદ થતી છે. હિન્દુ ના ઓલા 3 મહિના ધર્મ ચક્ર ફેરી 12 માણસ માં હતા હિન્દુમાં 50,000 મીર 2,000 મીર તે નથી. હું કીધું તમને હું થયું તમે તો ખૂબ ભાવ કે એટલી વાત છે. એમાં કઈ 2,000 ભેગા થયા 50,000 ભેગા થયા 1,000 માણસ જે ખાઈ રહ્યા તમને એની માહિતી પરધર્મના વલણ આવો વિકલ્પ શું રામ છે. ધર્મ ચક્ર હતો આજ દુનિયાનો માર્ગ. ધર્મ ચક્ર તો આ હોય વિકલ્પ જ્ઞાન ચૈતન્ય આનંદ ધર્મ ગુણો એનું પરિણમન થવું એ ધર્મ ચક્ર છે. એમાં પાછો અતિરેક થઈ જાય છે માણસ રાતે હાલ દિવસે યાત્રા વ્યાજબી ન ગણાય. આપણે ભાઈ જેમ એમ લાગે છે અંધારે આખી રાત હાલે શાંતિ થવા દિવસે યાત્રા રાતે હાલું એ સડક ઉપર જીવ જંતુ નીકળ્યા હોય બિચારા ખાવા એવો માર્ગ હોય નહીં. આ તો અહિંસાનો માર્ગ છે. એ સદાનંદજી નથી સાંજ નહીં પહેલામાં કલાક 1.5 કલાક હોય તો ઠીક કે હવાના છેલ્લા ભાગમાં પછલા ભાગમાં તો જનાવરો ખાવા નીકળે ઉંદર નીંદડી મો પો સર્પો પછલા ખાવામાં નીકળે આ ક્યાંય ના મરી બહુ જાય ચપટમાં બહુ નીકળી જાય. અમે તો જોયું છે ને ઘણું અને લોણું હોય તો આમ સર્પ નીકળે કે દેખાણું કઈ પ્રોબ્લેમ આમ વાળી જાય અંધારે તો ખબર ન પડે. હા 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 મારે પ્રભુનો છે આ રાત્રે ખાવાનો ત્યાગ જોઈએ જ્યાં રાત્રે ખાવું એ ઠીક નહીં જેમાં જીવાત મારે ત્રસ્ત એને છે કારણે રાતે કરેલું ખાવું નહીં
એને ઠેકાને રાત્રે હાલું આપું. વિમોચનજી કઈ તો ભાઈ જેવું હોય એ વાત છે. આવો માર વિતરાગ નો છું. કરોપદેશ ની પ્રવૃત્તિ વિકલ્પ સુધરાણ આત્મસ્વરૂપ ની પ્રાપ્તિમાં બાધા માટે આ રાગના વ્યામોમાં પડી જ્ઞાની કદી આત્મિક ભૂલતા નથી. હવે નિયમ સાર નાખવા આપશે.